પરંતુ હવે સરકાર તેને લઈને એક કડક વલણ અપનાવી રહ્યું છે તો આપણે એ જ વિશે આજે ચર્ચા કરવાના છે અને આ અંગે વધુ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે વરિષ્ઠ પત્રકાર હરેશ ગજ્જર જી હરેશજી આપનું સ્વાગત છે સૌથી પહેલા તો સ્ટુડિયોમાં તો પહેલા આપણે એ જણાવવા માંગીશ કે જે રીતે સરકાર દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે એક નવો કાયદો લાવવામાં આવ્યો છે તો શું છે જૂનો કાયદો હેલ્મેટને લઈને અને નવો કાયદો શું છે રહેના જો વાત કરવામાં આવે તો હેલ્મેટના કાયદાની હેલ્મેટનો કાયદો મોટર વાહન નિયમ ઓગણીસો ને ઓગણ નેવ્યાસીના નિયમ એકસો ત્રાણું મુજબ ગુજરાત રાજ્યમાં હેલ્મેટ પહેરવા અંગે જરૂરી જોગવાઈઓ કરવામાં આવી હતી અને જ્યારે ગુજરાતની અંદર હેલ્મેટનો કાયદો આવ્યો ત્યારે ગુજરાત સરકારે કેન્દ્ર સરકારની ગાઈડલાઇન મુજબ આઈએસઆઈ માર્કાનું હેલ્મેટ ફરજિયાત કર્યું હતું પરંતુ એ વખતે જે રીતે રહેના હેલ્મેટનો વિરોધ થયો હતો કારણ કે ક્યાંકને ક્યાંક એવું પણ કહેવાય છે કે અમુક વાહન ચાલકોને હેલ્મેટ પહેરવું ફાવતું ન હતું ન ફાવવાનું કારણ એ હતું કે જ્યારે વાહન ચાલક ખુલ્લા માથે વર્ષોથી પોતાનું વાહન ચલાવતો આવતો હતો અને એના માથે જ્યારે હેલ્મેટ નામનો એક માણસના કહેવા મુજબ લોકોના કહેવા મુજબ એક નિયમરૂપી બોજ નાખવામાં આવ્યો ત્યારે માણસ એ બોજને સહન ના કરી શક્યો અને એના લીધે હેલ્મેટના કાયદાનો વિરોધ થયો હતો જોકે વિરોધ થયા બાદ સરકાર દ્વારા અમુક છૂટછાટ આપવામાં આવી હતી રાજ્ય સરકાર દ્વારા જેમાં હેલમેટ ફક્ત વાહન ચાલકો માટે ફરજિયાત કરવામાં આવ્યું હતું વાહન ચાલકની પાછળ બેસનાર માટે મરજિયાત કરવામાં આવ્યું હતું છતાં પણ થોડો વધારે વિરોધ થતાં શહેરની અંદર હેલ્મેટ મરજિયાત કરાયું હતું અને હાઈવે ઉપર અથવા રાજમાર્ગો ઉપર હેલ્મેટનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવ્યો હતો તો હવે જ્યારે સરકાર નવો કાયદો કડક કાયદો અપનાવી રહી છે કડક કાયદો એટલા માટે કહેવાય કે જે રીતે નાગરિકો સરકારના કાયદાનું પાલન કરી રહ્યા નથી જે રીતે સરકાર કાયદો બનાવે છે ખરેખર નાગરિકોની સુખાકારી અને નાગરિકોની હિતાકારી માટે બનાવે છે નાગરિકોના જીવની પરવા કરે છે સરકાર અને એના સાથે જ કાયદાઓ સંલગ્ન જે કાયદાઓ નવા નવા બનાવી રહી છે હંમેશા નાગરિકોના હિત માટે જ હોય છે સરકાર પોતાના રાજ્યના નાગરિકનું મહદઅંશે વિચારતી જ હોય છે એનું હિત જ ઈચ્છતી હોય છે એ રીતે નિયમો બહાર પાડે છે કારણ કે જે રહેના જે રીતે ટુ વ્હીલર ચાલકોની ચાલકોની આપણે વાત કરીએ તો ટુ વ્હીલર ચાલક જ્યારે પોતાના ઘરેથી પાંચ દસ પંદર મિનિટ સવારે લેટ નીકળે છે ત્યારે પોતાના કામના સ્થળ ઉપર જવા અથવા ઓફિસ ઉપર જવા માટે પોતાના વ્હીકલની સ્પીડ વધારે છે અને જે રીતે રહીના સમાચારો રોજબરોજ સામે આવી રહ્યા છે સરકારી સમાચારો પણ એવા આવી રહ્યા છે સામે કે દરરોજ રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં વધારો થવા પામ્યો છે અને અકસ્માતની ઘટનાના એસી ટકા અકસ્માતો એવા હોય છે કે જેમાં બાઇક ચાલકે હેલ્મેટનો ઉપયોગ કર્યો હોતો નથી એટલે કે હેલ્મેટ પહેર્યું હોતો નથી અને એ બાઇક ચાલક અથવા એ ટુ વ્હીલર ચાલકનું ઘટના સ્થળે મોત નીપજતું હોય છે આ જ વિષયને લઈને જ્યારે સરકાર ચિંતિત થઈ અને સરકારે જ્યારે જૂનો હેલ્મેટનો કાયદો બહાર પાડ્યો એ વખતે સરકારે જ્યારે નાગરિકો વચ્ચે આ નિયમ મૂક્યો ત્યારે ઘણા બધા નાગરિકોને એવું લાગ્યું કે સરકાર અમારી ઉપર નિયમો થોપી દે છે પરંતુ ખરેખર જે રીતે મેં આગળ વાત કરી કે સરકાર પોતાની જનતાનું પોતાની પ્રજાનું હંમેશા હિત જ ઈચ્છતી હોય છે એના માટે કાયદાઓ લાવતી હોય છે અને એ કાયદાઓનું અનુસરણ કરવું એ રાજ્યની પ્રજાનો એક કહેવાય કે એક અભિનિયમ છે અને એ નિયમો તમારા માટે જ બનાવે છે કારણ કે જે રીતે અકસ્માતોની રહીને વાત કરીએ તો અકસ્માતમાં જ્યારે સવારે ઘરેથી માણસ નીકળે છે ને એક બે કલાકની અંદર જ્યારે એમના ઘરે ખબર પડે છે કે એ વ્યક્તિને અકસ્માત થયો છે ત્યારે પરિવાર ઉપર આભ તૂટી પડે છે ઘણા કિસ્સાઓ તો રહીના એવા પણ સામે આવ્યા છે કે જ્યારે જે માણસનો અકસ્માત થયો હોય છે એ પોતાના પરિવારનો એકનો એક લાડકવાયો હોય છે અથવા પોતાના પરિવારનો મોભી હોય છે અથવા પોતાના પરિવારનો વડીલ હોય છે ટૂંકમાં પોતાના પરિવારનો એક આધારસ્તંભ હોય છે અને જ્યારે આધારસ્તંભ તૂટી જાય છે મૃત્યુ પામે છે ત્યારે પરિવારને ખૂબ જ આઘાત સહન કરવાનો વારો આવે છે આ જ આઘાત સહન ના કરવા પડે એના માટે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે અને આ જ કટિબદ્ધતાને લઈને કેન્દ્ર સરકારે નવા નિયમની જોગવાઈ કરવાનો નિર્ણય કર્યો છે આગામી બે હજાર એકવીસની પહેલી જૂનથી નવા નિયમનું અમલીકરણ કરવામાં આવશે પરંતુ રાજ્યના લોકો ભારતના લોકો આ નિયમને કેટલા અંશે પાલન કરે છે એ તો જનતાના સિરે જ છે કારણ કે સરકાર તો નિયમ બનાવે છે પરંતુ નિયમને પાળવો કે નિયમને તોડવો એ જનતાના જ હાથમાં છે જે રીતે મેમાની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં પણ હેલ્મેટ નહીં પહેરવાના પણ અનેક મહેમાઓ અનેક પાવતીઓ પોલીસ ચોપડે ફાટી ચૂકી છે પરંતુ જે રીતે વાત કરીએ જનમાનસની તો જનમાનસને હજી સુધી કોઈ ઓળખી શક્યું નથી કારણ કે નિયમ તમારી ઉપર લાગુ કરવામાં આવે છે એ પાળવો ન પાળવો તમારા હાથમાં છે એ નિયમની અહેમતા સમજવી તમારા હાથમાં છે જો કોઈ પણ માણસ વ્યક્તિ હેલ્મેટના નિયમને સમજશે એ બીજે જ દિવસે જેવો નિયમ અમલી થશે એના બીજે જ દિવસે જે સરકાર જે રીતે સબસ્ટાન્ડર્ડ સ્ટાન્ડર્ડ વસ્તુ નું હેલ્મેટ વાપરવાની જે વાત કરે છે જે નિયમ બહાર પાડે છે એ માણસ બીજે દિવસે હેલ્મેટ ખરીદી અને પોતાના માથે રાખશે અને પોતાના જીવનની અને હેલ્મેટની અહેમતાને હેલ્મેટના નિયમની અહેમતાને સો ટકા સમજશે જી હરેશજી જે રીતે આપ જણાવો છો કે અકસ્માતની ઘટનાઓમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે પરંતુ જે ગુજરાત સરકાર દ્વારા જ

હેઠળ બે પૈડાવાળા એટલે કે ટુ વ્હીલર ફરજિયાત હેલ્મેટ પહેરવાની જોગવાઈ કરવામાં આવી હતી અને સરકાર રાજ્ય સરકારના તારીખ એકત્રીસ આઠ બે હજાર ચારમાં જે જાહેરનામું બહાર પાડ્યું હતું એ વખતે હેલ્મેટ ફરજિયાત પહેરવાની શરૂઆત કરવામાં આવી હતી અને રાજ્યના દરેક ટુ વ્હીલર બે પૈડાવાળા મોટર વાહન ચાલકો માટે રાજ્યના ધોરી માર્ગો પર એટલે કે હાઈવે અને રાજ્ય માર્ગ પર હેલ્મેટ પહેરવાની જોગવાઈ ફરજિયાત બનાવવામાં આવી હતી ત્યારબાદ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં એક સુવો મોટો દાખલ કરવામાં આવી હતી જેમાં જે દ્વિચક્રી વાહનો છે એને કહેવાય છે કે શહેરી વિસ્તારોમાં થોડી ઘણી છૂટછાટ આપવામાં આવી હતી તો ગુજરાતમાં જે રીતે ટુ વ્હીલર ફરજિયાત ટુ વ્હીલર પર હેલ્મેટ ફરજિયાત કરાયું હતું ખાસ કરીને વાહન ચલાવનારની સાથે પાછળ જો કોઈ પુરુષ બેઠું હોય તો એને પણ ટુ વ્હીલર હેલ્મેટ પહેરવું ફરજિયાત બનાવાયું હતું પરંતુ જ્યારે સુઓ મોટો દાખલ થઈ હાઈકોર્ટમાં અને જે રીતે પાછળ બેસનારના માટે જે વિરોધ થયો વાહન ચાલકો માટે તો વિરોધ હતો જ કે શહેરી વિસ્તારોમાં હેલ્મેટ પહેરવું મરજિયાત કરો એના માટે હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી અને હા સુપ્રીમ કોર્ટ દ્વારા એ પછી સુપ્રીમ કોર્ટ દ્વારા વાહન વ્યવહારના નીતિઓમાં થોડો ઘણો ફેરફાર કરવાનો આદેશ કર્યો હતો અને ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા વાહન વિભાગ વિભાગ દ્વારા એક નવું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું અને નવું નોટિફિકેશન અંતર્ગત પચાસ થી ઓછું એન્જિન ધરાવતું જે વાહન હોય છે એના સામે હેલ્મેટમાંથી સદંતર મુક્તિ મળી હતી સાથે જ શહેરી વિસ્તારોમાં પણ મહદઅંશે મુક્તિ આપવામાં આવી હતી હેલ્મેટની અને સાથે જ એની પાછળ બેસતી કોઈ વ્યક્તિ હોય અને કોઈ પણ વ્યક્તિ હાઈવે ઉપર પોતાનું વ્હીકલ ટુ વ્હીલ લઈને જતો હોય તો ફક્ત વાહન ચાલકને જ હેલ્મેટ પહેરવું ફરજિયાત બનાવ્યું હતું એની પાછળ જે બેસનાર હતો એને મરજિયાત કરવામાં આવ્યું હતું પરંતુ જે રીતે હેલ્મેટનો કાયદો હવે જે રીતે કડક વલણ સરકાર અપનાવી રહી છે કારણ કે સામે જે રીતના મૃત્યુના આંકડાઓ આવી રહ્યા છે રેના દર મહિને લગભગ બે હજારથી પાંત્રીસો જે વાહન અકસ્માત ટુ વ્હીલરના થતા હોય છે એની અંદર એંસી ટકા લોકો મૃત્યુ પામતા હોય છે આ મૃત્યુદર જોતા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને કટિબદ્ધ બની છે પોતાના નાગરિકોની સુખાકારી માટે પોતાના નાગરિકોના હિત માટે આ નિયમને અમલી બનાવવા જઈ રહી છે તો ખરેખર ગુજરાતની જનતાને પણ હું અપીલ કરું છું કે સરકારનો નિયમ નવો નિયમ તમે પણ હોશે હોશે વધાવશો કારણ કે તમે પણ કોઈના પતિ છો તમે પણ કોઈના બાળક દીકરા છો તમે પણ કોઈના વાલ સોયા છો સવારે તમે ઘરેથી નીકળો અને કલાક પછી તમારા ઘરે ફોન જાય કે તમને એક્સિડન્ટ થયો છે ત્યારે જ્યારે ખબર પડે કે તમારા માથે હેલ્મેટ ન હતું અને માથામાં ઈજા થતાં તમારું મૃત્યુ થયું છે ત્યારે તમને હેલ્મેટની અહેમતા અને સરકારના નવા નિયમની અહેમતા તમને સમજાશે અને હેલ્મેટ પહેરવું ફરજિયાત છે એ માન્ય રાખવું પડશે પરંતુ તમારા ગયા બાદ આ વસ્તુનો ઉપયોગ કઈ રીતે કરશો એ પણ એક મોટો પ્રશ્ન થાય છે પરંતુ જે રીતે સરકાર નવા નિયમને અમલમાં મૂકી રહી છે ખરેખર નવો નિયમ આવકારદાયક છે દરેક શહેરીજનોએ રાજ્યના દરેક નાગરિકોએ રાજ્યના દરેક ટુ વ્હીલર વાહન ચાલકોએ આ નિયમને હોંશે હોંશે વધારવો જોઈએ એવી મારી અપીલ છે ચોક્કસથી સરકારે જે નવો નિયમ લાગુ કરવા જઈ રહી છે લોકોએ હોશે હોશે વધારવું પણ જોઈએ પણ સરકાર જે નવા નિયમ લાવી રહી છે પરંતુ જે આની પહેલાં પણ જે આઈએસઆઈ જે માર્કોવાળો જે

દેશની સરકાર હોય છે અથવા રાજ્યની સરકાર હોય છે એ એની પ્રમાણિતતા ચકાસે છે કોઈપણ વસ્તુની ચાહે હેલ્મેટ હોય કે ચાહે કોઈપણ વસ્તુ હોય એની પ્રમાણિતતા ચકાસી અને પછી જાહેર જીવનની અંદર અમલમાં મૂકે છે આઈએસઆઈ વસ્તુ જે એવી છે કે આઈએસઆઈ હેલ્મેટ તમે જ્યારે ખરીદી છો ખરીદો છો ત્યારે સરકારે જે નિયમ બહાર પાડ્યો હતો કે આઈએસઆઈ હેલ્મેટ ખરીદું પરંતુ આઈએસઆઈ હેલ્મેટના અમુક જે કહેવાય છે કે એનું ડુપ્લિકેટ ડુપ્લિકેશન પણ વધી ગયું હતું ચોરે ને ચૌટે ચાર રસ્તા ઉપર તમે નજર કરો ત્યાં હેલ્મેટ વેચવાવાળા પણ ઘણા બધા તમને જોવા મળતા હતા અને આ સસ્તા હેલ્મેટ નાગરિકોએ વાપરવાના શરૂ કર્યા એની ઉપર ડુપ્લિકેટ આઈ એસઆઈના માર્કા પણ લગાવી દીધા ત્યારે જ્યારે સરકારને આ અંગે જાણ થઈ ત્યારે તેઓએ પણ ચકાસણી કરવાનું જરૂર શરૂ કરી દીધું હતું અને જે રીતે ડુપ્લિકેટ આઈએસઆઈ માર્કાવાળા હેલ્મેટ પહેરીને જે વાહન ચાલકો નીકળતા હતા એ લોકોને પણ દંડ ફરકારવામાં આવ્યા હતા ત્યારે વાહન ચાલકોનું પણ એવું કહેવું હતું કે જ્યારે આ વસ્તુ અમને બસોથી ત્રણસો રૂપિયામાં મળે છે તો અમે શું કામ વધારે પૈસા આપી અને સ્ટાન્ડર્ડ કંપનીનું હેલ્મેટ લઈએ પરંતુ જે રીતના રૈના કહેવાય છે કે હેલ્મેટની અહેમતા એ ખરેખર વિચારવાની જરૂર છે આજે કોઈ પણ વસ્તુનું તમે ના વાત લઈ લો ધારો કે આપણા કપડાંની જ વાત લઈ લઈએ તો તમે ગમે ત્યાં શહેરમાં એક ચક્કર મારશો તો તમને ગમે ત્યાં ચાર રસ્તે અથવા કોઈ પણ બજારમાં કે જાને નાની મોટી બજારમાં હોય ત્યાં કાપડનો કપડાનો ફેરિયો બેરિયો આ વસ્તુ તમને જોવા મળશે જે સ્ટાન્ડર્ડ વસ્તુ એની પાસે નથી હોતી એ વસ્તુ તમને ઓછા પૈસામાં મળે છે જ્યારે એ જ વસ્તુ આનાથી સારી ક્વોલિટીની તમે લેવા જાઓ તો એ વસ્તુ તમને દુકાનમાં મળે છે જે કંપનીની વસ્તુ હોય છે જે સ્ટાન્ડર્ડ વસ્તુ હોય છે અને એ વસ્તુ લાંબો સમય ટકે છે અને એ વસ્તુ તમારા શરીર શરીર ઉપર પહેરવાથી તમારા શરીરનું પણ રક્ષણ પણ કરે છે એ જ રીતે હેલ્મેટની અંદર ચેરેના તમે બસોથી અઢીસો રૂપિયાનું ડુપ્લિકેટ આઈએસઆઈ વાળું માર્કવાળું તમે હેલ્મેટ ખરીદો છો તો એ હેલ્મેટની ગુણવત્તા વિશે તમે જાણતા જ નથી જ્યારે તમારી વસ્તુ તમારા માથે તમે જે હેલ્મેટ ધારણ કરેલું છે એની ગુણવત્તા જ નથી અને તમારો અકસ્માત થાય છે અને તમે અકસ્માતની અંદર મોતને ભેટો છો ત્યારે વાંક હેલ્મેટનો તમારે કાઢવો જોઈએ જ નહીં કારણ કે એ હેલ્મેટ તમે ખરીદ્યું છે અને તમે તમારા પૈસા બચાવવા માટે તમારા જીવને જોખમમાં મૂકીને આ હેલ્મેટ ખરીદ્યું છે એ જ વખતે જો તમને ખબર હોવી જોઈએ કે આ ડુપ્લિકેટ હેલ્મેટ ખરીદવા કરતાં બસો ત્રણસો રૂપિયા વધારે નાખી અને હું સારી કંપનીનું સ્ટાન્ડર્ડ આઈએસઆઈ માર્કાવાળું હેલ્મેટ લઉં તો તમારો જીવ કદાચ બચી ચૂક્યો હોત હવે વાત રહી નવા નવા નિયમની નિયમની તો અંદર આઈએસઆઈ માર્કાની સાથે બીઆઈએસ બીઆઈએસ માર્કો એટલે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ આ ભારત સરકારનું એક મોટામાં મોટું એક અધિનિયમ છે મોટામાં મોટી એક કહેવાય કે એક કંપની છે એ કંપની દરેક જે સરકાર જે નિયમ બહાર પાડતી હોય છે એ નિયમની અંદર ઉપયોગમાં લેવાતી વસ્તુને પૂરેપૂરી ખાતરી કરી અને પછી જ એને બીઆઈએસનું પ્રમાણપત્ર આપે છે આ જે વસ્તુની જે ખરાઈ હોય છે એ ખૂબ જ કહેવાય છે કે જટિલ માપદંડોમાંથી પસાર થતી હોય છે હેલ્મેટની આપણે વાત કરીએ છીએ તો હેલ્મેટનો જ્યારે મુદ્દો લઈ લઈએ તો હેલ્મેટ જ્યારે બીઆઈએસ પ્રક્રિયામાંથી ગુજરે છે ત્યારે એ હેલ્મેટની ડિઝાઇન હેલ્મેટનો ઘેરાવો હેલ્મેટની અંદરનું જે પડ હોય છે અંદરનું જે કવર હોય છે કુસન હોય છે એ કુસનની કેટલી લિમિટે હોય છે કેટલું જાડું હોવું જોઈએ એ પછી જ્યારે છેલ્લે કોટે કેટેગરીમાં જો વાત કરવામાં આવે તો છેલ્લે જ્યારે એની ઉપર હથોડા મારી એની ઉપર પ્રેશર કરી એની ઉપર કોઈ વાહન ચલાવીને પણ પરીક્ષણ કરવામાં આવે છે આ બધા જ પરીક્ષણોમાંથી પાસ થઈ હેલ્મેટ સમૂહ સૂત્રું જ્યારે સામે આવે છે ત્યારે આ હેલ્મેટને પ્રજાના ઉપયોગ માટે મૂકવામાં આવે છે હવે તમને આટલી જે વસ્તુ મેં તમને કીધી કે આટલા સ્ટાન્ડર્ડોમાંથી આટલા પરીક્ષણોમાંથી ખરું ખરું ઉતરીને જ્યારે હેલ્મેટ તમારા હાથમાં આવે છે ત્યારે હેલ્મેટ સો ટકા તમારા જીવનું રક્ષણ કરવાવાળું હોય છે ચોક્કસથી કહી શકાય કે જે નવું હેલ્મેટ વાત કરવામાં આવે કે જે નવી કંપનીના માર્કો વાળું જે હેલ્મેટ છે કે ચોક્કસથી કહી શકાય કે અકસ્માતની ઘટનાઓ તો જે બનતી જ હોય છે પરંતુ તેનાથી રક્ષણ મળી શકશે એમ કહી શકાય આપણે પરંતુ હું એમ કહેવા માંગીશ કે અત્યારે સિટીમાં જે જોવા જઈએ તો ટ્રાફિકની સમસ્યા વધુ હોય છે તો સિટીમાં પણ હેલ્મેટ પહેરવું એટલું જ ફરજિયાત છે જેમ ગામડાની વાત કરવામાં આવે તો ગામડામાં ફરજિયાત છે કે મરજિયાત પણ ત્યાં ટ્રાફિકની સમસ્યા નથી હોતી પણ સિટીમાં જે ટ્રાફિકની સમસ્યા વચ્ચે પણ હેલ્મેટ પહેરવૂ લોકોને અડચણ રૂપ સાબિત થઈ રહ્યું છે. રેના વાત તમે જે પ્રશ્ન કરો છો એ પ્રશ્ન સાથે હું મહદઅંશે સહેમત નથી કારણ કે જ્યારે વાત કરવામાં આવે માણસના જીવની માણસના જાનની ત્યારે માણસના જીવથી કોઈ પણ વધારે કિંમતી હોતું નથી. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જે નિયમો અમલીકરણ કરાવી રહી છે એ ખરેખર પ્રજાના હિત માટે હોય છે પ્રજાની સુખાકારી માટે હોય છે. આપે વાત કરી કે શહેરના ટ્રાફિકની તો શહેરના ટ્રાફિક ઉપર હું તો એમ કહું છું કે તમે પંદરથી વીસ મિનિટ કોઈ ચાર રસ્તે ઊભા રહો તો એ ચાર રસ્તા ઊભા રહેતા તમને જે દ્રશ્યો જોવા મળશે તો એ દ્રશ્યોમાં જેટલા ટુ વ્હીલર ચાલકો નીકળે છે એનું એનું તમે પરીક્ષણ કરજો તો એ ટુ વ્હીલર ચાલકોમાં તમને ત્રીસ પાંત્રીસ ટકા હેલ્મેટ પહેરીને નીકળેલા જોવા મળશે તો શું રહે મારું જનતાને એવું કેવું છે કે જે લોકો ત્રીસ પાંત્રીસ ટકા લોકો જે હેલ્મેટ પહેરે છે અને જે બાકીના પંચોતેર ટકા કે પાંસઠ ટકા હેલ્મેટ નથી પહેરતા તો આ બંને વચ્ચે તફાવત શું છે પાંત્રીસ ટકા જે લોકો હેલ્મેટ પહેરે છે રહીના એ હેલ્મેટની અહેમતાને સમજે છે એ લોકોને ખબર છે કે હેલ્મેટ આપણા માથાનો બચાવ કરે છે આપણા જીવને બચાવે છે કે ગમે ત્યારે જ્યારે આપણો અકસ્માત થયો હોય છે ત્યારે અકસ્માતનું નિવારણ કરવા માટે હેલ્મેટ કામ આવે છે જ્યારે પાસઠ ટકા લોકો જે હોય છે એ લોકોના મનમાં આ જે નિયમ છે આ હેલ્મેટ છે એ એ મનમાં ઉતરેલું ઉતરેલું હોતું હોતું નથી નથી મગજમાં લોકોને એવું જ હોય છે કે હેલ્મેટ પહેરવાથી કોઈ પણ ફાયદો નથી હા કહેવાય છે કે ભાઈ ચોમાસામાં હેલ્મેટ પહેર્યું હોય તો કે કદાચ વરસાદથી બચાવે આ જ વસ્તુ એમના મગજમાં હોય છે પરંતુ હેલ્મેટનો જે રીતે કાયદો છે ખરેખર સરકાર નાગરિકોની સુખાકારી માટે આ નિર્ણય લઈ રહી છે શહેરીજનો હું અપીલ કરું છું કે હેલ્મેટ નો જે કાયદો છે એને પાળો અને હવે જે નવો પણ કાયદો આવી રહ્યો છે એને પણ ખરેખર પોતાના જીવનમાં અમલ કરો કારણ કે આગવ મળ મે કીધું તમે કોઈના વાલ સોયા છો તમે કોઈના પતિ છો તમે કોઈના પિતા પણ છો આ વસ્તુ ખાસ શહેરીજનો રાજ્યની જનતા યાદ રાખે અને હેલ્મેટ નો હંમેશા ઉપયોગ કરે એવી જ મારી ખાસ વિનંતી છે ચોક્કસથી જે રીતે આપે કીધું તે મુજબ

આજે આપણે ઘરની બહાર નથી નીકળવાનું કેમ આજ ઘરની બહાર ભૂત ભૂત છે કે શું અરે ના બહાર ગવર્નમેન્ટ વાળા આવ્યા છે ટેસ્ટિંગ માટે સારી વાત છે ને ચાલ ટેસ્ટ કરાય ના 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 આપણને કોરોના આવ્યો તો તું રેશિયો તો જો રોજના 70000 ટેસ્ટ થાય છે જેમાંથી 1300 જેટલા જ પોઝિટિવ આવે છે પોઝિટિવ બાય ચાન્સ મને કોરોના છે અને મને ખબર નથી તો મમ્મી પપ્પા તું સુરજ બધાને કોરોનાનો ચેપ લાગી ગયો તો એક તો સારું બોલ સારું નહીં બેસ્ટ છે

Kakra, fafra, fafra. Logan. Shopping, 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 and more shopping. This is the pole for birds, and this is a pole for people. These old community homes are saying, You stay in tall high rises, but you don't even know the names of your neighbors. Oh, a secret door. The Jama Masjid in Delhi is not the only one. This. Is Ahmedabad's Jama Masjid incredible? I just walk across from the mandir to the masjid. Divinity harbors no distances. Breathe in the past and the future. Breathe in the spirit of Ahmedabad. Breathe in a bit of Gujarat. કે કેટલાક વાહન ચાલકો ને હેલ્મેટ અડચણરૂપ સાબિત થતું હશે તો હરેશજી આપણે એ જણાવવા માંગીશ કે અનેક વાહન ચાલકોનું કેવું એવું છે કે જે સામાજિક પ્રસંગ હોય છે કે તેમાં પણ એ લોકોને હેલ્મેટ પહેરવું જરૂરી બનતું હોય છે પણ એમનું કેવું એવું છે કે સાચવવું ક્યાં મહત્ત્વનો સવાલ છે રૈના પરંતુ જે રીતે આપ જે આ પ્રશ્ન પૂછ્યો અને જે પ્રશ્ન ઉદ્ભવ થયો એની પહેલાં વાત કરી દઉં કે જે જનમાનસમાંથી આ પ્રશ્ન ઉદ્ભવ ઉત્પન્ન થયો કે જ્યારે હું ટુ વ્હીલર લઈને કોઈના લગ્ન પ્રસંગમાં જાઉં છું અથવા સ્મશાનમાં જાઉં છું અથવા પણ ક્યાંય પણ જાઉં છું તો મારે હેલ્મેટ સાચવવું ક્યાં એક વસ્તુ ખાસ રૈના કહેવામાં આવે તો હેલ્મેટ સાચવવા માટે પણ ઘણા ઘણા ઇન્સ્ટ્રુમેન્ટ આપેલા છે એ હેલ્મેટ તમે તમારા બાઇક સાથે લોક પણ કરી શકો છો એનું એક અલગ ડિવાઇસ આવે છે પરંતુ જે રીતે લોકોના માણસની વાત કરીએ લોકોના મગજની વાત કરીએ તો લોકોના મગજમાં તો એક વસ્તુ એવી છે કે હેલ્મેટ માથા પરથી ઉતાર્યા પછી મારે મૂકવું ક્યાં તો આ એક કહેવાય છે કે એક ઉપજાઉ વાત કહેવાય કોઈ પણ માણસ જ્યારે પોતાના જીવની અહેમતા સમજતો હોય તો એ પોતાની વસ્તુની પણ અહેમતા સમજતો હોય છે આજે તમે કોઈપણ વસ્તુની વાત કરી લો આપણે સોનાની એક ચેનની જ વાત કરી લઈએ તો સોનાની ચેન આપણે પહેરી હોય અને કોઈપણ લગ્ન પ્રસંગમાં ગયા હોય અને પછી જ્યારે ઘરે આવીએ છીએ ત્યારે આપણે એ ચેનને સાચવી અને એની જગ્યાએ મૂકી દઈએ છીએ કોઈપણ વસ્તુ તમે કપડાં પહેર્યા હોય તો પણ સાચવી અને આપણે એને તિજોરીમાં કે કબાટમાં મૂકીએ છીએ તો જે રીતના હેલ્મેટની વાત કરવામાં આવે તો હેલ્મેટ તમારા બાઇક સાથે રાખવા માટે પણ એક લોકિંગ ડિવાઇસ આવતું હોય છે એ સો થી પચાસ થી સો રૂપિયામાં તમને બજારમાં મળે જ છે જે લોક વાળું હોય છે ચાવીથી લોક થતું હોય છે હેલ્મેટ તમે તમારા બાઇક સાથે ટીંગાડી શકો છો પરંતુ માણસનો જે ઉપજાવ જવાબ છે ઉપજાવ સવાલ છે કે મારે હેલ્મેટ મૂકવું ક્યાં તો હું એ માણસને સામે એ પણ પ્રશ્ન કરીશ કે કોઈ પણ વસ્તુ તમે જ્યારે ખરીદો છો તમે જ્યારે અત્યારે વાહનની જ વાત કરો છો કે તમે જે ટુ વ્હીલર લઈને ગયા છો કોઈ પણ પ્રસંગમાં તો ત્યાં તમારા માટે તો સગવડ કરવામાં આવેલી હોય છે અથવા પાર્કિંગ નથી હોતું તો પણ તમે પાર્કિંગની જગ્યા ગોતી અને તમારા ટુ વ્હીલરને તો એકદમ કહેવાય છે સેફ રૂપે કોઈ પણ જગ્યાએ તમે પાર્ક કરો જ છો કે જ્યાં કોઈને અડચણ ના થાય જ્યાં તમારું વાહન સુરક્ષિત રીતે પાર્ક રહે આ વસ્તુ તમે યાદ રાખો છો પરંતુ હેલ્મેટ કારણ કે આગળ જે આપે જણાવ્યું કે હેલ્મેટ અત્યારે માથાના દુખાવા સમાન જ છે તો આ માથાનો દુખાવો આપણે ક્યાં મૂકવો આ માણસના મગજનો એક વિકા વિચાર છે પરંતુ એ માણસને ખાસ જણાવવાનું કે હેલ્મેટનું એક લોક પણ આવે છે એ લોક થકી તમે તમારા હેલ્મેટને તમારા બાઇક સાથે લોક કરી અને ટીંગાડી પણ શકો છો હવે વાત રે સ્મશાનમાં જવા માટેની તો સ્મશાનમાં પણ તમે ચાલતા ચાલતા જવાના નથી તમે બાઇક લઈને જવાના છો તો આ જ વસ્તુ તમે સ્મશાનમાં પણ કરી શકો છો પરંતુ જે રીતે રહેના મેં આગળ વાત કરી કે માણસના માણસની માણસના મનની માણસના મગજની વાત હજી સુધી કોઈ સમજી શક્યો નથી તમે કોઈ પણ વસ્તુ તમે આપશો આજે નવી વસ્તુ ઉપયોગ કરવા માટે એટલે એ વસ્તુ સામે માણસ સો સવાલ ઊભા કરવાનો કરવાનો ને કરવાનો જ છે હેલ્મેટની જ્યારે વાત કરવામાં આવે તો જ્યારે મેં આગળ પણ વાત કરી રહ્યા જ્યારે હેલ્મેટ આવ્યું ત્યારે હેલ્મેટના કાયદાનો મહદઅંશે વિરોધ થયો હતો અને એમાં અનેક રાજકીય રાજકીય પાર્ટીઓ પણ જોડાઈ ચૂકી હતી કે હેલ્મેટ ફરજિયાત નથી એમ હાઈવે ઉપર તમે ફરજિયાત કરો બાકી શહેરી વિસ્તારમાં હેલ્મેટ ફરજિયાત નથી તો રહેના જે અકસ્માતોની વાત કરવામાં આવે તો જે હું અકસ્માતની વાત કરું છું એમાં પંદર ટકા અકસ્માત શહેરી વિસ્તારના પણ સામેલ છે તો શહેરી વિસ્તારમાં પણ એટલા પણ મૃત્યુ થતા હતા ત્યારે કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે આ કડક નિર્ણય લાદવાનો વિચાર કર્યો હતો એવું કહેવાતું નથી હોતું કે રેના હાઈવે ઉપર જ તમારે અકસ્માત થાય છે અકસ્માત શહેરી શહેરની અંદર પણ થતા હોય છે શહેરના રસ્તાઓની અંદર પણ થતા હોય છે તમે પૂરપાટ વેગે ખુલ્લા રસ્તા ઉપર જતા હોય અને નજીકની ગલીમાંથી કોઈ પણ માણસ નીકળે તો તમારું વાહન સો ટકા અથડાવાનું જ છે ને જ્યારે તમે હેલ્મેટ નથી પહેર્યું હતું ત્યારે તમને માથામાં ઈજા થાય છે વગર હેલ્મેટ પહેર્યા પહેરવાના કારણે ના હેલ્મેટ પહેરવાના કારણે અને કોઈ પણ માણસ મૃત્યુ પામે છે ત્યારે તેને હેલ્મેટની અહેમતા સમજાય છે જ્યારે વાત કરવામાં આવે તો માણસ જે રીતે કોઈ પણ કાયદો સરકાર લાગુ કરે છે ત્યારે માણસ એનો વિરોધ કરવામાં હંમેશા તૈયાર જ હોય છે પરંતુ કોઈ પણ માણસ જે ચિંતનવાળો માણસ હશે જે વિચારવાળો માણસ હશે એ પહેલા એ આ કાયદાને સમજશે સો ટકા અને એ કાયદાનું અમલીકરણ કરવાની પૂરેપૂરી તૈયારી બતાવશે જે રીતે મેં તમને આગળ વાત કરી રહ્યા કે પાંત્રીસ ટકા લોકો તમને હેલ્મેટ પહેરેલા જોવા મળશે મળશે અને મળશે સામે પાસઠ ટકા લોકો વગર હેલ્મેટે મળશે તો એના માટે ગુજરાત સરકારે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારે પોલીસને અધિનિયમો બધા આપેલા છે કે એમના માટે દંડની પણ જોગવાઈ છે તો અત્યારે તમે શહેરમાં જે રીતે મેં કીધું કે ચાર રસ્તે ઉભા રહો ત્યાં આ નજારો તમને જોવા મળશે વગર હેલ્મેટે પાવતી ફળાવતા લોકો પણ જોવા મળશે હેલ્મેટનો દંડ પાંચસોથી વધારીને હજાર રૂપિયામાં કરી દેવામાં આવ્યો છે તો એ હજાર રૂપિયા પોલીસને આપી અને પાવતી ફળાવશે પણ એ હજાર રૂપિયાનું હેલ્મેટ ખરીદવાનું વિચારશે નહીં તો મારું લોકોને આ કેવું છે જનતાને આ કેવું છે કે જ્યારે તમારી પાસે પોલીસને કાયદો તોડવાના પાવતી દંડ આપવાના પૈસા તમારી પાસે હજાર રૂપિયા હોય છે ત્યારે તમે તમારા શરીરની સુખાકારી માટે તમારો જીવ બચાવવા માટે તમે આઠસો નવસો રૂપિયાનું હેલ્મેટ કેમ ના લઈ શકો આ મારો એ લોકોને સવાલ છે કે જે લોકો હેલ્મેટની અહેમતાને સમજી નથી શકતા જ્યારે

સંદેશ મારી ગુજરાતની જનતાને હું એ જ કહેવા માગું છું કે મેં જે અગાઉ પણ વાત કરી કે તમે સવારે ઘરેથી તમારું દ્વિચક્રીય વાહન એટલે કે ટુ વ્હીલર લઈને તમે જ્યારે બહાર નીકળો છો અને તમારા માસ્તક ઉપર તમારા માથા ઉપર હેલ્મેટ નથી હોતું ત્યારે તમે તમારા પરિવારનો એક વખત વિચાર કરજો કારણ કે જ્યારે કોઈપણ ચાર રસ્તે તમને વગર હેલ્મેટ પહેરીએ પોલીસ પકડે છે અને એ મેમો એ દંડ ભરવાના તમારી પાસે હજાર રૂપિયા નીકળે છે તો સરકારના નવા નિયમ મુજબ બીઆઈએસ માર્કાવાળું હેલ્મેટ જે નવસોથી હજાર રૂપિયામાં મળે છે એ ખરીદવું તમારા માટે વધારે હિતાવહ છે કારણ કે તમે તમારા પરિવારના લાડકવાયા છો કોઈના પતિ છો કોઈના દીકરા છો અથવા કોઈના વડીલ છો તો તમે તમારો પરિવાર જો તમારે ખુશ રાખવો હોય તો હેલ્મેટની અહેમતાને સમજો હેલ્મેટ પહેરવાનું ફરજિયાત રાખો કારણ કે દરેક દિવસો સરખા હોતા નથી એના જો વાત કરવામાં આવે તો કોઈ પણ માણસ સવારે ઉઠી અને પોતાની ઓફિસે જાય છે અને જ્યારે હેલ્મેટ પહેરતો નથી હોતો અને જ્યારે એને અકસ્માત થાય છે એ અકસ્માત બાદ જ્યારે એનું મૃત્યુ થાય છે ત્યારે એના પરિવાર ઉપર શું વીતતી હોય છે એ એનો પરિવાર જ જાણતો હોય છે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર જે નિર્ણયો લઈ રહી છે એ નિર્ણયો પ્રજાની સુખાકારી માટે પ્રજાની હિતકારી માટે જ લઈ રહી છે અને હેલ્મેટનો જે નવો નિયમ નવો કાયદો આવવાનો છે એનો મને એવું લાગે છે કે જે લોકો ચિંતક છે જે લોકો વિચારસરણીવાળા છે જે લોકો પોઝિટિવિટીવાળા છે એ લોકો આ સરકારના નિયમને સો ટકા સમજશે અને સો ટકા એને અમલીકરણ બના અમલ અમલી કરશે તો બાકીના જે લોકો છે એમના માટે હું નમ્ર નિવેદન કરું છું કે તમે તમારા પરિવારનું તમારા ઘરનું તમારા સગા સંબંધીઓનું તમારા કુટુંબનું વિચાર કરી અને હેલ્મેટના આ કાયદાને અપનાવો અને હેલ્મેટ ફરજિયાત પહેરો એ મારી આપના ચેનલના માધ્યમથી નમ્ર અપીલ છે જી હરેજી જે રીતે આપે જણાવ્યું કે હેલ્મેટ કેટલું જરૂરી છે અને જે અમારા દર્શક મિત્રોને જે આપની મારી ગુજરાતી જનતાને કહી શકાય કે તમે જે માહિતી આપી તે બદલ આપનો આભાર તો દર્શક મિત્રો જે રીતે આપણે જાણ્યું કે હેલ્મેટ કેટલું જરૂરી છે અને સરકાર જે નવા નિયમો લાવી રહી છે જે નિર્ણય લેવામાં આવી રહ્યો છે તેને લઈને હવે જનતા કેટલું પાલન કરે છે તે પણ એક વિષય છે આગામી સમયમાં આપણે જોવાનું રહેશે કે જનતા આ નિયમને લઈને કેટલી સજાગ રહે છે અને હેલ્મેટ કેટલું જરૂરી છે તેને લઈને પણ એક આગામી સમયમાં જે ગુજરાતની જનતા હવે તેનું પાલન કરે એવી આશા હવે આપણે જોઈશું અને આવા વિષય સાથે ફરી મળતા રહીશું ત્યાં સુધી મને આપશો રજા અને આપ જોતા રહો લાઈવ ગુજરાત ન્યૂઝ બુલંદાબાદ